समाजना युवा संगठन द्वारा एक सरस पहल करवामां आवी रही छे। समाजना जे विद्यार्थीओ एंटरप्रेन्योर्स जे सारू एज्युकेशन लीधु होय, स्पोर्ट्समां आगळ वध्या होय, સંગીતમાં આગળ, એકેડેમીમાં આગળ વધ્યા હોય, બિઝનેસમાં આગળ વધ્યા હોય, સમાજ પ્રવૃત્તિમાં આગળ વધ્યા હોય તેવા તમામ લોકોને ભેગા કરી અને લગભગ આજે 64 લોકોનું સમાજ દ્વારા એમનું સન્માન થવાનું છે। ખૂબ સારી બાબત છે। આવનારા દિવસોમાં આ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનો પોતે પ્રયાસ કે પોતાનું પણ સન્માન થાય અને સમાજનું નામ ગૌરવ થાય એવું એક ભગીરથ કાર્ય યુવા સંગઠન કરી રહ્યું છે। શિક્ષણની અંદર એવું ચોક્કસ કહીશ કે સમાજ શિક્ષણમાં ક્યાંક ચોક્કસ પાછળ તો ધીરે ધીરે સમાજના ઘણા બધા લોકો સારું એજ્યુકેશન લેવા માંડ્યા છે। સમાજ પણ એવો પ્રયત્નશીલ છે કે આવા જે વિદ્યાર્થીઓ સારું ભણતા અને પણ સમાજ પ્રોત્સાહિત કરે છે, સમાજના વિવિધ સંગઠનો દ્વારા જે મધ્યમ વર્ગના જરૂરિયાત પરિવારના બાળકો હોય એના માટે પણ સરકાર જે સરકારની જે યોજનાઓ છે એનો લાભ કઈ રીતે મળી રહે એના માટે પણ સમાજ દ્વારા આયોજન થાય છે। આ સાથે સાથે સમાજ પણ એવા બાળકોને પ્રોત્સાહિત કરે છે અને એમની સ્કૂલની ફી ભરવાની માંડી, કોલેજની ફી ભરવાની એવા બધા પ્રયત્નો કરી છે। એન્ટરપ્રિન્યોર છે એના માટે પણ એવું કહીશ કે ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટી સરકાર, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય કે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અમારી સરકાર પણ ખૂબ સારા પ્રયત્નો કરી રહી છે યુવાનો માટે, ઇન્ડસ્ટ્રીઝ માટે અને ઘણા બધા એવા આયામો છે જ્યાં લોકો સુધી લોકોને ખ્યાલ નથી એ આયામો પહોંચાડવાનું આ પ્લેટફોર્મ એક કામ કરશે। જે રીતે વિશાલભાઈએ આ વિશ્વકર્મા રત્ન એવોર્ડની શરૂઆત કરી છે એ ખરેખર પ્રશંસનીય છે અને જ્ઞાતિના સાહસિકોનું બહુમાન કરવા માટે આ યોગ્ય સ્ટેજ છે। એકચ્યુઅલી જુઓ તો જે યંગ જનરેશન છે એને પ્રોત્સાહિત કરવાની કે એને આકર્ષિત કરવાની જરૂર છે અને જે આપણે અમુક જૂનવાણી પદ્ધતિથી કાર્યક્રમોનું આયોજન કરતા આવ્યા હોઈએ એમાં ફેરફાર કરી અને આ પ્રકારના પ્રસંગોનું આયોજન થાય તો નવી પેઢી બી ચોક્કસ આકર્ષાશે। આજે એવું નથી કે પંચાલો એટલે માત્ર મિસ્ત્રી અને એન્જિનિયરિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય, પ્રોફેશનલ સર્વિસીસમાં બી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, વકીલ હોય, ડોક્ટર હોય, દરેક ક્ષેત્રે આગળ વધેલા છે અને એમને પૂરો બૌદ્ધિક પ્લેટફોર્મ મળવું જોઈએ। વિશ્વકર્મા રત્ન એવોર્ડની અંદર 20 વધુ કેટેગરીઝની અંદર એવોર્ડ એનાયત કરવામાં આવશે, જેમાં શૈક્ષણિક, સામાજિક, રાજકીય, રમતગમત વગેરે સંસ્થાઓની અંદર જે વગેરે કેટેગરીઝની અંદર સંકળાયેલા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે જેમણે નામના મેળવી સમાજનું ગૌરવ વધાર્યું હોય એવી વિભૂતિઓને આજે વિશ્વકર્મા રત્ન એવોર્ડ તરીકે અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ। પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ બેઝિકલી વિશ્વકર્મા સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી એક સંસ્થા છે। સમસ્ત વિશ્વકર્મા વંશજોની એકતાનું પ્રતિક પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશની એક ટેગલાઇન રહી છે અને ગુજરાતની અંદર 20 વધુ જિલ્લામાં કાર્યરત છે અને વિશ્વકર્મા સમાજ રાજકીય, સામાજિક, શૈક્ષણિક, રોજગાર વગેરે ક્ષેત્રની અંદર હરણફાળ ભરી આગળ વધે અને સમાજ સાથે કદમથી કદમ તાલ મિલાવી આગળ વધી શકે એ બેઝિસ ઉપર પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ કાર્ય કરતું રહ્યું છે। ભવિષ્યમાં પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા શૈક્ષણિક, સામાજિક અને જે પણ એવોર્ડ જે લે છે એ દરેક વ્યક્તિઓ, સમાજના જે વ્યક્તિઓ છે એ લોકોને આગળ ધપાવવા માટે પોતાનો પૂરતો સહયોગ આપતા જ હોય છે અને ટૂંક જ સમયની અંદર પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા 60 કરોડના ખર્ચે વિશ્વકર્મા ધામનું એક નિર્માણ થવા જઈ રહ્યું છે